ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે દાનશીલતા નવા ભાવના. કોપાત્રને ધન આપવું નકામું છે. જેનું પેટ ભરાયેલું હોય તેને વધારે ભોજન કરાવવામાં આવે તો તે બીમાર પડશે અને પોતાની સાથે આપનારને પણ પતન તરફ ધકેલે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દાન એ સૌથી ઉત્તમ ધાર્મિક કાર્ય છે. જે પોતાનું ભોજન બીજાઓને વેચીને ખાય છે તેને કોઈ વાતની ખોટ રહેતી નથી. જે પોતાના પૈસાને ભેગા કરીને જમીનમાં દાટે છે તેવા પથદિલ મનુષ્યને શું ખબર હોય કે દાન આપવાથી કેટલો આત્મસંતોષ તથા કેટલી માનસિક શાંતિ મળે છે, આત્મા કેટલો આનંદિત થઈ જાય છે. મૃત્યુ ખરાબ લાગે છે, પરંતુ મૃત્યુથી વધારે ખરાબ તો એ છે કે કોઈ મનુષ્ય બીજાને દુખી જુએ છતાંય તેને કોઈ પણ પ્રકારે મદદ ન કરે. નૈતિકશાસ્ત્રનો એક જ સૂર છે કે મનુષ્ય જીવનમાં પરોપકાર જ શ્રેષ્ઠ સાર છે. આપણે જેટલું શક્ય હોય તેટલું પરોપકારમાં રચ્યા પચ્યા રહેવું જોઈએ. આ દાન અભિમાન આનંબર કે પ્રતિષ્ઠા માટે નહીં, પરંતુ આત્મકલ્યાણ માટે જ કરવું જોઈએ. મારાથી બીજાનું ભલું થયું તેવું વિચારવું અયોગ્ય છે. દાન આપવાથી આપણે પોતાનું જ ભલું થાય છે, આપણને સંયમનો બોધ મળે છે. જો તમે દાન નહીં આપો તો પણ જગતનું કામ તો ચાલતું જ રહેવાનું છે. પરમાત્મા એટલા વિશાળ ખજાનો વેચી રહ્યો છે કે આપણી નાની મદદ વગર પણ લોકોનું કાર્ય તો ચાલવાનું જ રહેશે, પરંતુ આપણા હાથમાંથી બીજાની ઉપર ઉપકાર કરવાની તક જતી રહેશે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1958, પેજ નંબર 19. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.